હાલો, કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં? આપણે ગુણધર્મ જોતા હતા નિશ્ચયના ગયા લેક્ચરમાં. એક, બે અને ત્રણ ગુણધર્મ મારા ખ્યાલ પ્રમાણે તમે શીખી ગયા છો. ગુણધર્મ નંબર એક ફરી પાછા રિવિઝન કરું છું, નંબર સાથે યાદ તમારે રાખવાના છે. નિશ્ચયકની બધી જ હારને અનુરૂપ સ્તંભોમાં ફેરવવામાં આવે તો નિશ્ચયકનું મૂલ્ય બદલાતું નથી. પહેલાં ગુણધર્મમાં નિશ્ચયકનું મતલબ મૂલ્ય બદલાતું નથી, એટલે કે ટ્રાન્સપોઝ કરીએ તો મૂલ્ય બદલાતું નથી. બીજો ગુણધર્મ છે, નિશ્ચયકની કોઈ પણ બે હાર કે સ્તંભની અદલા બદલી કરતાં મળતા નિશ્ચયકનું મૂલ્ય આપેલા નિશ્ચયકની વિરોધી સંખ્યા હોય. એટલે માનો કે પહેલાંમાં તમને કે મળ્યો હોય જવાબ, તો તમે બે રો કે કોલમની કોઈ પણની અદલા બદલી કરો ને તો નિશ્ચયકનું મૂલ્ય મૂળ નિશ્ચયક કરતાં વિરોધી, એટલે કે હતું તો આ નિશ્ચયકનું મૂલ્ય માઇનસ કે મળે, તમે બધા જાણો છો. ગુણધર્મ નંબર ત્રણ, જો કોઈ નિશ્ચયકમાં કોઈ પણ બે હાર કે સ્તંભના અનુરૂપ ઘટકો સમાન હોય તો તે નિશ્ચયકનું મૂલ્ય શૂન્ય થાય. કોઈ પણ બે હાર સમાન હોય ને અથવા બે સ્તંભ સમાન હોય તો આવા નિશ્ચયકનું મૂલ્ય ઝીરો થાય. આ પણ જોયું, સમાન ન હોય અને સમપ્રમાણમાં હોય તો પણ આવા નિશ્ચયકનું મૂલ્ય ઝીરો થાય છે. હવે આપણે ગુણધર્મ નંબર ચાર જોઈએ. કોઈ પણ નિશ્ચયક હોય ને કોઈ પણ હાર કે સ્તંભના પ્રત્યેક ઘટકને જો કે વડે ગુણવામાં આવે ને, અને કેનું મૂલ્ય નોટ ઇક્વલ ટુ ઝીરો હોવું જોઈએ, તો આપેલા નિશ્ચયકના મૂલ્ય કરતાં આ નવા નિશ્ચયકનું મૂલ્ય તમને કેવું મળશે, કે ગણો મળશે. એટલે આ ગુણધર્મ આપણે વ્યવસ્થિત જોઈએ, બરાબર છે? આપણે ટેક્સ્ટબુકની અંદર જ મેં તમને સમજાવેલા હતા. ગુણધર્મ નંબર ચાર, જો નિશ્ચયકની કોઈ પણ એક હાર કે સ્તંભના પ્રત્યેક ઘટકને કે વડે ગુણવામાં આવે અને કે ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો, શૂન્યતર વાસ્તવિક સંખ્યા કે વડે ગુણવામાં આવે ને, તો નિશ્ચયકનું મૂલ્ય મળતા નવા નિશ્ચયકનું મૂલ્ય મૂળ નિશ્ચયક કરતાં કે ગણું થાય છે. આવું આપણે ભણી ગયા છીએ, બરાબર છે? એટલે આ ગુણધર્મ નંબર ચાર છે એની ચકાસણી આપણે ઉદાહરણ આપ્યું નથી તમને, એટલે આપણે આજે ઉદાહરણ છે એની મદદથી જોઈએ. આમાં આપ્યું છે, એમાં શું કીધું છે, એક ડેલ્ટા નિશ્ચયક લીધો છે, જોજો વિદ્યાર્થી મિત્રો, બરાબર છે? પછી આનું મૂલ્ય તો ડેલ્ટાથી ખબર પડી ગઈ આપને, એ વન બી વન સી વન, એ ટુ બી ટુ સી ટુ, એ થ્રી બી થ્રી સી થ્રી. અને ડેલ્ટાની પ્રથમ હાર છે ને એના ઘટકને કે વડે ગુણવાનું છે, એટલે ગુણધર્મ નંબર ચાર છે ને એ કઈ ક્રિયા ઉપર આધારિત છે, તો કે નિશ્ચયકની કોઈ પણ હાર ને કે વડે ગુણવાની ક્રિયા. અથવા કોલમ હોય તો સીઆઈ લખવું પડે, સીઆઈ બીકમ કે સીઆઈ, રેડી? એટલે આ લોકો છે ને પ્રથમ હારને કે વડે ગુણે છે, એટલે કઈ ક્રિયા એ લોકો કરે છે, એ લોકોએ આ નિશ્ચયકમાં આ ક્રિયા કરી, આર વન બીકમ કે આર વન. આ ક્રિયા આના ઉપર થઈ ગઈ છે. જોઈ શકો છો પેલી હારનો દરેક ઘટક છે કે વડે ગુણાઈ ગયો છે, બરાબર છે? પહેલી હારના દરેક ઘટકને કે વડે ગુણી નાખ્યા એટલે હવે આ નિશ્ચયક છે એનું આપણે ખબર નથી મૂલ્ય સમાન રહે છે કે બદલી ગયું, એટલે એને નવું નામ આપી દીધું છે ડેલ્ટા વન. હવે આ ગુણધર્મની આપણે ચકાસણી કરીએ. હવે ડેલ્ટા વનનું આપણે વિસ્તરણ કરશું, એટલે અહીં તમને ડેલ્ટા વનનું વિસ્તરણ આપ્યું છે. જો પ્રથમ હારથી એ લોકોએ વિસ્તરણ કર્યું ને, તો અહીંયા તમને વિસ્તરણ છે ને એ મૂળ નિશ્ચયકના મૂલ્યને ગુણાકારમાં કે આવી ગયું, બરાબર છે? એટલે ડેલ્ટા વન છે ને એનું મૂલ્ય શું મળ્યું તમને, કે ડેલ્ટા મળ્યું, મતલબ કે ગણું થઈ ગયું. એક જ હારને તમે કે વડે ગુણ્યા ને તો એ નિશ્ચયકનું મૂલ્ય કે ગણું થઈ જાય. મતલબ કે તમે આનો અર્થ એવો તમારે સમજવાનો થશે કે કોઈ પણ રો હોય ને કે કોલમ, એમાંથી તમે માઇનસ સોરી કોઈ પણ રો કે કોલમમાંથી માત્ર કોમન લઈ શકો. જો એ અહીંયા કે મૂકો કે અહીંયા મૂકો એનાથી કોઈ ફેર પડતો નથી. આના બરાબર હું આમ લખી શકું કે ડેલ્ટા, આ ડેલ્ટા થઈ ગયો, આ કે, એટલે કે ડેલ્ટા. મતલબ અહીંયા એક રોમાં ગુણો છો કે બાર ગુણો છે, બે એક જ છે. એનો મતલબ કે બાર કોઈ કે પડ્યા હોય ને એને અંદર લઈ જાવ ને તો બધા ઘટકો ગુણાશે નહીં, માત્ર એક રો અથવા કોલમ. આ કે તમે રોમાં ગુણ્યા છે એટલે કોલમમાં ગુણી શકો કે આમાં 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 કોઈ પણ એકમાં.
बराबर है। एटले आनो अर्थ तमारे आ रीते लेवानो थशे। आ पण मैं तमने क्लासरूम में समझावेलू हतुं सीटी वाला ने हॉस्टेल वाला ने बाकी छे एटले अहीं समझी लीए। बराबर है। कोईपण वक्त तमारे निश्चयनी अंदर कोई गुणवा छे तो कई रीते तमे गुणी शको। मानो के ऊंधी दिशा में आपणे जोईए आ निश्चयक छे। बार कोई वास्तविक संख्या की आपेली छे एने मारे अंदर मोकलवी छे तो अंदर का तो एक रो में गुणाशे अथवा कोईपण एक कॉलम में। मान को पहली रो में गुण्यू तो बीजी तीजी रो एम नम रहे। खाली अंदर एक ने किए गुणा बधाई घटकों ने जो तमारे गुणवा होय ने तो त्रण किए होवा जोईए। के नो घन एक वक्त के पहली रो ने बीजो के छे बीजी रो ने गुणशे तीजो के छे तीजी रो ने गुणशे अथवा कॉलम में ज्यां रो बोलो ज्यां कॉलम बोलो तो कॉलम चाले। बराबर। एटले गुणधर्म नंबर चार एवं तमने कहेवा मागे छे के निश्चयकनी कोईपण एक रो अथवा कॉलम ने जो तमे कोई वास्तविक संख्या के वडे गुणो छो तो निश्चयकनुं मूल्य मूळ निश्चयक करता केटला गणुं थई जाय के गणुं थई जशे। बराबर छे। एटले आ खूब ज अगत्यनुं छे। ओके। हवे आ नोंध छे ने ई मे जे समजावुं छे एना ऊपर आधारित छे। जो पहेली नोंध शुं कहे छे के आपेला गुणधर्मना आधारे आपेला निश्चयकनी કોઈપણ એક હાર કે સ્તંભમાંથી શૂન્યતર સામાન્ય તફાવત લઈ શકાય છે। એટલે તમારે કોમન લેવું હોય ને તો કોઈપણ એક રો અથવા કોલમમાંથી તમે કોમન લઈ શકો। બરાબર છે। અથવા ગુણવા હોય તો કોઈપણ એક રો અથવા કોલમને ગુણી શકો। બીજી નોંધ છે એ શું કહે છે કે કોઈપણ બે હારના ઘટકો સમાન નહીં પણ સમગુણોત્તરમાં હોય અથવા સમપ્રમાણમાં હોય। માનો કે પહેલી રો છે એ એક 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 છે અને ત્રીજી રો છે એ ત્રણ 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 છે તો પહેલી ત્રીજી રો સમપ્રમાણમાં થઈ અને ગુણોત્તરનો ભાગાકાર જુઓ તમે અનુરૂપ ઘટકોનો પહેલાં પહેલાં ઘટકનો ભાગાકાર કરો પહેલી ઘટકનો પહેલી રોનો પહેલી ઘટક છે એ વન છે ને ત્રીજી રોનો પહેલો ઘટક છે એ ત્રણ છે એટલે એકના છેદમાં ત્રણ થયા। એ રીતે બીજા ઘટકનો ભાગાકાર કરશો તો એકના છેદમાં ત્રણ થયા ત્રીજા ઘટકનો ભાગાકાર કરશો તો એકના છેદમાં ત્રણ થયા। આગળ આપણે તમને સમજાવી દીધું છે એટલે આ મૂલ્ય ત્રીજા ગુણધર્મના આધારે છે સમપ્રમાણમાં હોય સમાન ન હોય સમપ્રમાણમાં હોય તોય માન કે પહેલી રો વન 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 ત્રીજી રો ત્રણ 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 તો ત્રીજી રોમાંથી ત્રણ કોમન લઈ લો એટલે ત્યાં વન 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 આવી જાય એટલે નિશ્ચયની બે રો સમાન થઈ ગઈ। માન ત્રીજા ગુણધર્મના આધારે એનું મૂલ્ય ઝીરો કહી શકાય। એવું એક એક ઉદાહરણ આપીશ તમને। ઉદાહરણ નંબર નવ છે નવમાં ઉદાહરણમાં નિશ્ચયક છે આ નિશ્ચયકનું મૂલ્ય જવાબ ઝીરો આવે છે મતલબ બે રો સરખી થતી હોય તો જ જવાબ ઝીરો થાય। આ નિશ્ચયક છે ને એમાં એ ઉપર જે છે ને એમાં જુઓ ખાસ એકસો બે હતા ને એને સત્તર ગુણ્યા છ કર્યા અઢાર હતા એને છ ગુણ્યા ત્રણ કર્યા છત્રીસ હતા એને છ ગુણ્યા છ કર્યા એટલે પહેલી રોમાંથી છ કોમન નીકળી જશે એટલે સત્તર ત્રણ ને છ સત્તર ત્રણ ને છ તો નીચે હતા તો પહેલી ને ત્રીજી રો સરખી થઈ ગઈ માટે નિશ્ચયકનું મૂલ્ય ઝીરો થઈ ગયું। ગુણધર્મ નંબર ત્રણનો ઉપયોગ કર્યો સાથે સાથે ચારનો ઉપયોગ કર્યો ચારનો ઉપયોગ કેમાં કર્યો કોમન કાઢવા માટે। ઓકે। નેક્સ્ટ હવે ગુણધર્મ નંબર પાંચ જોઈએ। ગુણધર્મ નંબર પાંચ શું કહે છે આ અગત્યનો છે ગુણધર્મ નંબર પાંચ છે ને એ એક નિશ્ચયકમાંથી બે નિશ્ચયકમાં આનું કોઈ જરૂર નથી સ્ટેટમેન્ટનું માત્ર તમારે આ યાદ રાખવાનું છે કે એક નિશ્ચયકમાંથી બે નિશ્ચયકમાં કઈ રીતે વિભાજન કરી શકાય। બરાબર છે। એટલે આ જે સ્ટેટમેન્ટ છે એ અગત્યનું છે એકમાંથી બે બન્યા છે એટલે આનું મૂલ્ય મેળવો ને એ કેના જેટલું થાય તો આનું વિસ્તરણ કરવાનું ને આનું પણ વિસ્તરણ કરવાનું અને એ બેનો તમે સરવાળો કરો તો બંનેનો સરવાળો કેવો આવશે સેમ મળશે જવાબ। સરવાળો છે એ આ સાઈડ ડાબી બાજુ જમણી બાજુ તમને કેવી મળશે સમાન મળશે એવું કહેવા માગે છે। ઓકે। હવે આ ગુણધર્મને સમજવા માટે જો એકમાંથી બે નિશ્ચયક કેવી રીતે બનાવી શકાય છે। બરાબર છે। તો કે કોઈપણ એક રો અથવા કોલમમાં સરવાળો હોવો જોઈએ સરવાળો। બરાબર છે। એક ઓછામાં ઓછી એક રોમાં સરવાળો હોવો જોઈએ સરવાળો હોય ને ત્યાંથી જ આ નિશ્ચયકનું વિભાજન થાય છે। બરાબર છે। તમે જુઓ આ એ વન છે એ ટુ છે અને એ થ્રી છે બે બે ઘટકોના સરવાળા હતા ને એમાંથી એક એક અહીંયા લખ્યા છે પછી તમે જુઓ લેમડા વન લેમડા ટુ અને લેમડા થ્રી છે લેમડા વન અહીંયા લખ્યા છે લેમડા ટુ અહીંયા લખ્યા છે લેમડા થ્રી અહીંયા લખ્યા છે અને સેકન્ડ રો જોશો ને તો બી વન બી ટુ બી થ્રી તો ફર્સ્ટ જે તમારો અહીંયા જે નિશ્ચયક બને છે એમાં પણ બી વન બી ટુ બી થ્રી જ છે
અને પ્લસ કરીને બીજો નિશ્ચય એક બને છે, એમાં પણ બી વન બી ટુ બી થ્રી છે. ધ્યાનથી જોજો, સી વન સી ટુ સી થ્રી ત્રીજી રો, અહીંયા પણ જો ત્રીજી રો સી વન સી ટુ સી થ્રી, અહીંયા પણ ત્રીજી રો સી વન સી ટુ સી થ્રી છે. મતલબ બીજી ને ત્રીજી રોમાં કોઈ ફેર પડતો નથી, ત્રણે ત્રણ નિશ્ચયકમાં એક સમાન રહે છે. મતલબ જ્યાંથી તમે વિભાજન કરો છો ને, એ જ રો અથવા કોલમમાંથી બે કટકા થાય છે. બાકીની બે રોના ઘટકો જે પરિસ્થિતિમાં છે, એ જ પરિસ્થિતિમાં ત્રણે ત્રણ નિશ્ચયકમાં રહે છે. બરાબર છે? હજી એકવાર કહું છું, જ્યાં તમને સરવાળો દેખાય છે ત્યાંથી તમારે વિભાજન કરવાનું થશે. બાકીની બંને રો છે જે પોઝિશન ઉપર છે તે જ પોઝિશન ઉપર રાખવાની છે. આ બે ઘટકમાંથી કોઈ પણ એક ઘટક અહીંયા લખવાનો, આમાંથી કોઈ પણ એક ઘટક અહીં, આમાંથી કોઈ પણ એક ઘટક અહીં. એવું જરૂરી નથી કે પહેલો પહેલો જ ઘટક લખવો પહેલા નિશ્ચય. બરાબર છે? બેમાંથી એક અહીંયા, એક પહેલા નિશ્ચયકમાં લખવાનો, બાકીનો ઘટક બીજા નિશ્ચયકમાં લખવાનો. માનો કે તમે અહીંયા એ વન છે અહીં નથી લખતા, અહીંયા લખો છો, લેમડા વન અહીંયા લખો છો, તો પણ ચાલે. બરાબર? બે ઘટકનો સરવાળો છે, એમાંથી એક ઘટક પહેલા નિશ્ચયકમાં, બીજો ઘટક બીજા નિશ્ચયકમાં, એ જ સ્થાન ઉપર લખવાનો છે. હવે આથી ઉલટું જોઈએ, માનો કે આવી રીતે તમને સરવાળો આપ્યો છે અને તમારે એક નિશ્ચયકમાં જવું છે, અને આ રીતે કોઈ પણ એક રો કે કોલમમાં સરવાળો કરો, તો ક્યારે થાય? તમે જોઈ શકો છો આઈડેન્ટિકલ કન્ડિશન. અહીંયા આ બે નિશ્ચયકની, બંને નિશ્ચયકની આજે બીજી બીજી રો છે ને સરખી હોવી જોઈએ, ત્રીજી ત્રીજી રો સરખી છે, પહેલી રો છે ને એ અલગ છે બેયમાં. મતલબ આનો સરવાળો ક્યાં થશે? કે જે સમાન રો છે ને, આ જે સમાન રો અહીં લખી નાખવાની, એક મિનિટ, જે સમાન રો છે આ જે બી વન બી ટુ બી થ્રી, બી વન બી ટુ બી થ્રી લખી નાખવાની, સી વન સી ટુ સી થ્રી છે એ સી વન સી ટુ સી થ્રી અહીં લખી નાખવાની. સમાન છે એ બેમાં સમાન હોવી જોઈએ, એ જ પોઝિશન ઉપર હોવી જોઈએ. સેકન્ડ રો તો સેકન્ડ રો જ હોવી જોઈએ ત્રણે ત્રણમાં. બરાબર? થર્ડ રો છે તો થર્ડ રો જ હોવી જોઈએ ત્રણે ત્રણમાં. પહેલી રો છે ને એ બેમાં અલગ અલગ છે, તો એના ઘટકોના અનુરૂપ ઘટકોનો સરવાળો થશે. એ વન પ્લસ લેમડા વન, એ ટુ પ્લસ લેમડા ટુ, એ થ્રી પ્લસ લેમડા થ્રી. આ રીતે તમે સરવાળો કરી શકો છો. એટલે ગુણધર્મ નંબર પાંચ છે, ખૂબ અગત્યનો છે. ઓકે, નેક્સ્ટ હવે જે આવે છે ગુણધર્મ નંબર, અને કોઈ ચકાસણીની જરૂર નથી, મેં સમજાવી દીધું, એ જ રીતે તમે કરવાનું છે. ગુણધર્મ નંબર છ, એ કોઈ પણ એક રો કે કોલમના ઘટકને કે વડે ગુણી અન્ય રો કે કોલમમાં ઉમેરવાની જે ક્રિયા હતી ને, એના ઉપરના આધારિત આ ગુણધર્મ છે. ખૂબ જ અગત્યનો છે, આનો તમારે વારંવાર દાખલા ગણવામાં ઉપયોગ કરવાનો થશે. શું કીધું છે એકવાર સ્ટેટમેન્ટ રીડ કરું છું. જો કોઈ નિશ્ચયકની કોઈ પણ હાર અથવા સ્તંભ ના પ્રત્યેક ઘટકમાં અન્ય હાર કે સ્તંભના અનુરૂપ ઘટકોના સમાન ગુણિત ઉમેરવામાં આવે, મતલબ કે કોઈ પણ એક રો કે કોલમ લેવાની, એ રો કે કોલમના દરેક ઘટકને સમાન સંખ્યા કે વડે ગુણી અને આપણે બીજી કોઈ રો કે કોલમમાં ઉમેરી દઈએ છીએ, તો નિશ્ચયકનું મૂલ્ય બદલાતું નથી, સમાન રહે છે. એટલે કે આપણે આરઆઈ બીકમ આરઆઈ પ્લસ કે આરઆઈ અથવા સીઆઈ બીકમ સીઆઈ પ્લસ કે સી જે પ્રકારનું પ્રયોજન કરીએ, તો નિશ્ચયકનું મૂલ્ય એનું એ જ રહે છે. આઈ ઇઝ નોટ ઇક્વલ ટુ જે. તમે કોઈ પણ એક રોને કે વડે ગુણો છો ને, તો તમે રોમાં જ ઉમેરી શકો છો, અને કોલમ હોય તો કોલમમાં ઉમેરવાનું. રોને કોલમમાં નહીં ઉમેરવાનું, કોલમને રોમાં નહીં ઉમેરવાનું. બરાબર છે? માનો કે તમે પહેલી રોના દરેક ઘટકને કે વડે ગુણો છો, તો તમે બીજી અથવા ત્રીજી રોમાં ઉમેરી શકશો, માત્ર પાછી પહેલી રોમાં ઉમેરી શકશો નહીં. તમને ચોખ્ખું કીધું છે આઈ ઇઝ નોટ ઇક્વલ ટુ જે. બરાબર છે? માનો કે તમે બીજી રોના દરેક ઘટકને કે વડે ગુણ્યા છે, તો તમે એને પહેલી રોમાં ઉમેરી શકો અથવા ત્રીજી રોમાં ઉમેરી શકો. આ ક્રિયાનો ઉપયોગ આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ. શ્રેણીકની અંદર ઇન્વર્સ મેળવવાના હતા, એ ઇન્વર્સ મેળવવાના હારેસીલોન પદ્ધતિનો ઉપયોગ કરીને મોટા મોટા જે દાખલાઓ હતા, બરાબર છે, એમાં કરી ચૂક્યા છીએ. એટલે તમને ઉપયોગ કરતા તો આવડે છે, અને આમ કરવાથી નિશ્ચયકનું મૂલ્ય બદલાતું નથી. આ બહુ અગત્યની બાબત છે. બરાબર છે? હા, એટલે આમાં કોઈ સાબિતીની જરૂર નથી, આ યાદ રાખવાનું છે. બરાબર છે? ગુણધર્મ નંબર એકથી છ, એકથી છ ગુણધર્મ છે, એને તમારે હોમવર્કમાં માત્ર ટાઇટલ લખવાના છે આજે. માત્ર ગુણધર્મ નંબર એક જે આ પેજ છે ને, બરાબર છે, એ હોમવર્કમાં બે વાર લખવાનું છે. આ જે નિશ્ચયકના ગુણધર્મ છે, બરાબર છે, આ એ હોમવર્કમાં બે વાર
આટલું અહીંથી આટલું બે વાર હોમવર્કમાં તમારે લખવાનું રહેશે. ખાસ ધ્યાન રાખજો, બરાબર છે. વ્યવસ્થિત હોમવર્ક કરજો, ભણજો, સમજો, બરાબર છે. આ સમય છે એનો ઉપયોગ કરજો, બરાબર છે. ઓકે, ચાલો હવે આપણે દાખલા તરફ આગળ વધીએ છીએ. સ્વાધ્યાય 4.2 ના દાખલાઓ લઈએ છીએ એક પછી એક. પહેલો જ દાખલો, 1-5 દાખલાઓ છે, ઉપર રકમ ખાસ વાંચજો. પ્રશ્ન 1-5માં નિશ્ચાયકના ગુણધર્મોનો ઉપયોગ કરી વિસ્તરણ કર્યા સિવાય, ખૂબ અગત્યનું છે, વિસ્તરણ કરવાનું નથી. આપણે જે શીખી ગયા ને 6 રીતે વિસ્તરણ થાય એ રીતે નહીં, માત્ર ગુણધર્મોનો જ ઉપયોગ કરીને આના નિશ્ચાયકોને જવાબ છે તમારે સાબિત કરવાના છે, બરાબર છે. તો ગુણધર્મનો ઉપયોગ કરીને આપણે જોઈએ. પહેલો દાખલો છે એનો જવાબ 0 આવે છે. આપણે ગુણધર્મ ભણી ગયા છીએ, યાદ રાખજો. પહેલા ગુણધર્મમાં કોઈ ફેરફાર થતો નથી, આ રાઈટ ટુ સીએ કરો તો. બીજો ગુણધર્મ છે, બરાબર છે, રોની અદલાબદલી કરો તો નિશ્ચયકનું મૂલ્ય વિરોધી થઈ જાય. ત્રીજો ગુણધર્મ છે, કોઈ પણ બે રો કે કોલમના ઘટકો સમાન હોય, મતલબ બે રો કે કોલમ સમાન હોય અથવા સમપ્રમાણ હોય તો નિશ્ચયકનું મૂલ્ય 0 થાય છે. અહીંયા એ ગુણધર્મનો ઉપયોગ થશે, બરાબર છે. અને ગુણધર્મ નંબર 4 છે, બરાબર છે, કોઈ પણ રો કે કોલમના દરેક ઘટકને કે વડે ગુણવામાં આવે તો નિશ્ચયકનું મૂલ્ય મૂળ નિશ્ચયક કરતાં કે ગણું થઈ જશે. ગુણધર્મ નંબર 5, 1 નિશ્ચયકમાંથી 2 નિશ્ચયકમાં વિભાજન. ગુણધર્મ નંબર 6, કોઈ પણ રો કે કોલમને દરેક ઘટકને કે વડે ગુણી અન્ય રો કે કોલમના અનુરૂપ ઘટકમાં ઉમેરવામાં આવે તો નિશ્ચયકનું મૂલ્ય બદલાતું નથી. આ રીતે નંબર સહિત, પ્રક્રિયા સહિત અને શું ફેરફાર થાય છે મૂલ્યમાં નિશ્ચયકના, એ દરેક વસ્તુ યાદ રાખવાની છે. પહેલો દાખલો ગણીએ, ત્રીજા ગુણધર્મનો ઉપયોગ થશે. આ ખૂબ જ અગત્યની બાબત છે, તમને ખબર પડી જ જવી જોઈએ. આપણે ખબર જ છે કે બે રો કે કોલમના દરેક ઘટકને તમારે સમાન કરી નાખવાના છે. ઘણી બધી રીતે આ દાખલો થાય છે. હું પહેલાં તમને પહેલી જ નજરે જોઈ શકો છો કે આ x+a છે, y+b છે અને z+c છે. તો આ બેનો સરવાળો કરો તો આ જ થઈ જાય, બરાબર છે. તો બે રો સરખી થઈ ગઈ, કોલમ સરખી થઈ ગઈ, તો જવાબ 0 થઈ જાય. તો આવું ઘણી બધી રીતે કરી શકાય, આમાં ઘણી બધી રીતે કરી શકાય. એટલે પહેલી રો છે, પહેલી કોલમ આ કોલમને હું આમાં એડ કરી દઉં, એટલે વચ્ચે x+a y+b z+c બને. એવું ન કરતાં પહેલી કોલમને બીજી કોલમને પહેલી કોલમમાં એડ કરી દઉં તો પહેલી કોલમમાં x+a y+b z+c બને. મતલબ c1 ને c3 સમાન થઈ જાય અથવા c2 ને c3 સમાન થઈ જાય, એટલે નિશ્ચયકનું મૂલ્ય 0 થઈ જાય. બીજી રીત છે, માનો કે આ જે છે ને આ, એને હું -1 વડે ગુણી અને પછી આમાં ઉમેરી દઉં. -1 વડે ગુણું ને એટલે -a -b ને -c થાય, એટલે છઠ્ઠો ગુણધર્મનો ઉપયોગ કરું છું. કઈ રીતે? તો કે c3માં હું શું કરું છું, તો કે c3માંથી c2 બાદ કરી નાખું, એટલે abc કેન્સલ થઈ જાય, -ab, એટલે xyz અને અહીંયા પણ xyz, પહેલી ત્રીજી કોલમ સરખી થઈ ગઈ. આ જ રીતે હું માનો કે પહેલી કોલમને માઇનસ નિશાની વડે ગુણી અને ત્રીજી કોલમ એડ કરું તો xyz નીકળી જાય, abc સરખા થઈ ગયા બીજી ત્રીજી કોલમ, તો પણ નિશ્ચયકનું મૂલ્ય 0 થયેલા. દાખલો મેં 4 રીતે ગણ્યો. કેટલી રીતે ગણ્યો? 4 રીતે. પહેલાં મેં તમને સરવાળાવાળી રીત શીખવાડી, પહેલાં અથવા બીજા કોલમમાં, અને બીજી રીત શીખવાડી બાદબાકીની મદદથી. કોઈ પણ રીતે તમે ગણી શકશો, આમાં તમને બાદબાકીવાળી રીત આપી છે. એ લોકોએ કઈ બાદબાકી કરી છે? તો કે મેં તમને હમણાં કઈ રીત એ જ કે c3 છે ને એમાંથી c2 બાદ કરી નાખી, એટલે આને આમાંથી બાદ કરી નાખી, એટલે abc કેન્સલ થઈ ગયા, એટલે માત્ર xyz આવ્યા, પહેલી ને ત્રીજી કોલમ સરખી થઈ ગઈ. મતલબ કે નિશ્ચયકનો જવાબ 0 થાય. લખવું હોય તો લખી શકાય ગુણધર્મ નંબર 3 પરથી, બરાબર, એટલે બે માર્કમાં દાખલા સરસ કહેવાય. પાછો 0 મેળવવાનો આવ્યો બીજા દાખલા, એમાં પણ તમારા જ કરવાનું છે કે બે રો અથવા કોલમના ઘટકોને 0 કરી નાખવાના રહે છે, અથવા આખી રો 0 થઈ જાય તોય ચાલે. મને કોઈ નિશ્ચયક છે, બરાબર છે, હવે નિશ્ચયકની અંદર આખી રો 0 હોય, પહેલી રો કોઈ પણ રો કે કોલમ, તો જવાબ 0 જ થવાનો છે ને, સ્વાભાવિક છે. કારણ કે અહીંયાથી વિસ્તરણ કરો પહેલી રોથી, એટલે ગુણાકારમાં બધે 0 જ મળવાના છે. ઓકે, સરસ દાખલાઓ છે આ બધા. બીજો દાખલો આપણે જોઈએ. બીજા દાખલામાં
અલગ રીતે આપણે થોડો ગણીએ, ટ્રાય કરીએ, સહેલો પડશે આના કરતાં, બરોબર છે? મંજરીકા અહીંયા લખવા માટેની જગ્યા કરી લઉં છું. કલર ચેન્જ કરી અને વ્હાઈટ. ઓકે, આ રકમ છે. ધ્યાનથી જોજો, હવે છે ને અહીંયા હું શું કરું છું કે આ જે પહેલી કોલમ છે ને અહીંયા આને ઉમેરી દઉં છું અને આને ત્યાં જ ઉમેરી દઉં છું. એટલે આ ક્રિયા થવાની છે કે C1માં છે ને C1 પ્લસ C2 ને પ્લસ C3, C2 ને C3 ને C1માં એડ કરી દઉં છું, બરાબર છે? એટલે પહેલી કોલમમાં બીજી ને ત્રીજી કોલમ હું ઉમેરી દઉં છું. ઓકે, એટલે હવે જોજો હું અહીં લખું છું અને આપણે કેન્સલ કરી નાખીએ. ઓકે, -B છે ને, A-B ત્યાં શું એડ થશે? B-C અને ત્યાં આવશે C-A. પછી બીજી રોમાં સરવાળો થશે B-C પ્લસ C-A પ્લસ A-B. ત્રીજી રોમાં C-A પ્લસ A-B પ્લસ B-C. હવે તમે અહીંયા જુઓ કે એ પ્લસ એ ને માઇનસ એ કેન્સલ થઈ ગયા છે, -B પ્લસ B કેન્સલ, C ને -C કેન્સલ થઈ ગયા, એટલે આ 0 થઈ ગયું. એવી રીતે BB કટ, A કટ, CC કટ, CC અહીંયા કટ થઈ જશે, અહીંયા BB કટ, A કટ. બાકીની જે બે કોલમ છે ને આ જે હું બ્લુ લાઈન કરું છું, બીજી ને ત્રીજી કોલમ, એ અહીંયા તમારે એમનેમ લખવાની, બે લીટા કર્યા છે, બીજી બે કોલમ છે. તમારે શું કરવાનું છે, આ જે બીજી ને ત્રીજી કોલમને તમારે પહેલી કોલમમાં ઉમેરી દેવાની છે. એટલે પહેલી કોલમને છે ને સરવાળો કર્યો ને તમે, બધી 0 થઈ ગયા બધી. એટલે આનો અર્થ શું થયો કે પહેલી જે કોલમ છે ને બધા જ ઘટકો 0-0 આવ્યા, આખી કોલમ 0 થઈ ગઈ. પહેલી આખી કોલમ 0 થઈ જાય તો વિસ્તરણ કરો તો જવાબ 0 થઈ જાય, બરાબર છે? એટલે આ રીતે કરો તો પણ કરાય, બરાબર છે? એટલે આ રીતે કરજો. પહેલી તમારે શું કરવાનું, નિશ્ચયક લખી નાખવાનું. પછી કઈ ક્રિયા કરવાની છે તમારે, C1 બીકમ C1 પ્લસ C2 ને પ્લસ C3. એટલે પહેલી કોલમમાં બીજી ત્રીજી કોલમને સરવાળો કરી નાખવાનો છે, ઉમેરી દેવાની છે. આ રીતે બે કોલમ એક સાથે કોઈ એક જગ્યાએ ઉમેરી શકાય, ધારો કે કોલમનો સરવાળો. આ રીતે કરજો એટલે સીધો જવાબ 0 થઈ જશે. એક સ્ટેપ પછી જવાબ તમે 0 લખી શકશો ડાયરેક્ટ સીધું, બરાબર છે? હવે આપણે ઓરિજિનલ એ લોકોએ જે રીત કરી છે એ જોવો. તો એમાં એ લોકોએ શું કર્યું છે તો કે એને છે ને એકનો જ સરવાળો કર્યો છે, એ લોકોએ એકને જ અહીં ઉમેર્યું છે. તમે જો આ બેનો સરવાળો કર્યો છે, સરવાળોમાં BB ઉડી ગયા, CC ઉડી ગયા, A ઉડી ગયા, વધ્યું શું A-C, B-A, C-C અહીં લખી નાખ્યા. પછી આ ત્રીજી કોલમ હતી ને એમાંથી એ લોકોએ માઇનસ વન લખતા ભૂલી ગયા છે કે C1માં શું કર્યું, C1 ને પ્લસ C2 આપણે વધારાનું C3 પણ ઉમેરી દીધું, એટલે 0 થઈ ગયા હતા, બરાબર છે? હવે એ લોકોએ શું કર્યું, પહેલી કોલમને ત્રીજી કોલમને સરખી બનાવી, એટલે અહીં C-A હતા એમાંથી ત્રીજી કોલમમાંથી એ લોકોએ -1 વડે ગુણ્યા, ગુણો ને એટલે અહીં -1 વડે તમારે 12 ભાગવા પડે, અથવા એમાંથી કોમન લીધા,
तो सी माइनस ए था, एमांथी अहींया ए माइनस सी थी जाए, नहीं भूल छे, अहींया तमारे शुं लखवानुं छे, ए माइनस सी, पछी ए माइनस बी हता अहींया बी माइनस ए थई जशे, बी माइनस सी हता त्यां सी माइनस ए बनी गया छे। एटले तमे जोई शको छो के पेली अने त्रीजी कॉलम समान छे, माटे निश्चयक मूल्य झीरो थाय छे। ओके, लादाखलो सरस छे, बे रीते जोवुं छे, बे रीते गणी जोजो, बराबर, ફેરબુકમાં ઉતારી નાખવાના છે। ત્રીજો દાખલો જોઈએ છે, આ પણ નિશ્ચયકનું મૂલ્ય 0 થાય છે, બરાબર, એકદમ ઈઝી છે, આંકડાઓ આપ્યા છે, તમારે ગુણાકારને જે પાડાવો છે એનો મદદથી જોવાનો। પહેલી કોલમ છે જો 2 3 ને 5 છે, ત્રીજી કોલમ બીજી કોલમ છે 7 8 ને 9 છે, અને ત્રીજી કોલમ છે 65 70 75 અને 86 છે, બરોબર છે। એવું લાગે તો તમારે આવા દાખલામાં આવું પણ કરી શકાય છે, મોટા આંકડાવાળી જે હા કાર કે કોલમ હોય ને એને એ સિવાયની રો કે કોલમથી ભાગાકાર કરી જુઓ। માનો કે 65 ભાંગા 7 કરો છો, 75 ભાંગા 8 કરો છો, 86 ભાંગા 9 કરો છો, અમુકમાં ભાગ હાલતો અમુકમાં ન પણ ચાલતો, બાદબાકી કરીને જોઈ જવું, બરાબર છે। હવે અહીંયા લખેલું છે એટલે આપણે ખબર પડી જાય છે કે બીજી કોલમ છે ને, બીજી કોલમ 7 8 9, એને 9 વડે ગુણો, એટલે 7 છે અહીંયા 7 9 63 થશે, બીજી કોલમમાં શું બનશે, 63 બનશે, પછી 8 9 72 બનશે, 90 90 81 બનશે। હવે તમને અહીંયા જે આપ્યા છે ને 65 75 અને 86 આપ્યા છે, તમને મળ્યા 63 72 અને 81, મતલબ આ બેને આમાં ઉમેરો, 63 ને 2 65, 3 ને 72 75, 5 ને 81 86 થઈ ગયા। ઓકે, એટલે તમને જોવા મળ્યું કે સેકન્ડ કોલમ છે બીજી કોલમ એને હું -9 વડે ગુણી અને ત્રીજી કોલમમાંથી બાદ કરી નાખું છું તો પહેલી અને ત્રીજી કોલમ સમાન મળે છે, માટે નિશ્ચયક મૂલ્ય 0 મળે છે। આવો દાખલો પૂછાય તો આ રીતે ગણવો પડે, અને એમસીક્યુમાં પૂછાય તો તમે ડાયરેક્ટ 0 કરીને વિસ્તરણ કરીને ડાયરેક્ટ 0 મેળવી શકાય, ત્યાં આ મહેનત કરવાની કોઈ જરૂર નથી। ઉદાહરણ નંબર 4, સોરી દાખલા નંબર 4, આ પણ એ જ રીતનો છે, બરાબર છે। અહીંયા શું કર્યું છે, અહીંયા પણ બે રો કોલમ તમારે સમાન કરવી પડે। હવે અહીંયા છે ને આ એને અંદર ગુણી નાખવાનું, એટલે શું બનશે, એબી પ્લસ એસી બનશે, આ બીને અંદર ગુણી નાખશો એટલે બીસી પ્લસ બીએ બનશે, અને સીને અંદર ગુણશો એટલે સી એ પ્લસ સી બી બનશે, રેડી। એટલે ત્રીજી કોલમ છે ને આ ગુણા આમાં નથી સ્ટેપ આપ્યું, એ પણ આવી થઈ ગઈ છે, ત્રીજી કોલમ આ થઈ ગઈ છે। હવે તમારે અહીંયા અહીંયા તમારે આવું આવી ગયું છે, એક સ્ટેપ તમારે હોમવર્કમાં અને ફેરબુકમાં કરવાનું, આ ઓકે અહીંયા વચ્ચે ઉમેરી દેવાનું, આ જે સ્ટેપ છે આ બેની સ્ટેપની વચ્ચે ઉમેરી દેવાનું। પછી જે ક્રિયા કરી છે ને એ શું કરી છે જુઓ તમે, તો કે આ બીજી કોલમ છે ને, આ બીજી કોલમ એને અહીંયા ઉમેરી દીધી, તમે જોજો આ એ બી એ બી એસી, અને આ ઉમેરશો ને અહીંયા એટલે બીસી બનશે, મતલબ એ બી બીસી એસી, એટલે બીજી કોલમને તમારે છે ને અહીંયા વચ્ચે અહીંયા ઉમેરી દેવાની છે, એટલે એ બી પ્લસ બીસી પ્લસ એસી બની જશે, ત્રણેય ત્યાંથી જોશો એટલે ત્રણેય સરખા જ છે, મેં લીટી કરી છે, એ બી પ્લસ બીસી પ્લસ એસી ત્રણેય સમાન છે, સરખા જ છે, માટે સમાન ઘટકો હોય તો ત્યાંથી કોમન લઈ શકાય, બરાબર છે। એટલે આ એ બી બીસી એસી છે ત્યાંથી કોમન લીધા, ત્રીજી કોલમમાંથી શું કર્યું આપણે, કોમન લીધા છે। અહીંયા જે ક્રિયા કરેલી છે એ લખેલી છે, ધ્યાનથી જોજો કઈ ક્રિયા કરી છે, બીજી કોલમને ત્રીજી કોલમમાં ઉમેરવાની ક્રિયા છે, ત્રીજી કોલમ હવે શું બની ગઈ, તો કે ત્રીજી કોલમના ઘટકો પ્લસ બીજી કોલમના ઘટકો આવ્યા, એટલે હવે ત્રીજી કોલમ સી ટુ પ્લસ સી થ્રી બની ગઈ છે, ત્રીજી કોલમમાંથી કોમન લઈ લીધા, એબી પ્લસ બીસી પ્લસ એસી, ત્યાં 1 1 1 થઈ ગયા, કોમન લેવાની ક્રિયાને તમારે કઈ રીતે લખવાનું છે ધ્યાનથી જોજો। પહેલી વાર છે અમુક લોકોને કે કોઈ જગ્યાથી તમારે કોમ ગુણવા હોય ને, માનો કે પહેલી રોના દરેક ઘટકને મારે કે વડે ગુણવા છે, તો હું કેમ લખીશ કે વડે ગુણવા હોય તો પહેલી રોના ઘટકોને, આર વન કે આર વન,
પણ મારે કોમન લેવા છે કે પેલી રોમાંથી, તો હું આમ લખીશ આર વન વન અપોન કે, કોમન લેવાના હોય ને તો એકના છેદમાં લખવાના, અને ગુણવાના હોય તો ગુણાકારમાં લખવાના, સમજાવાનું. તો એવી જ રીતે અહીંયા જુઓ કોમન લીધા છે, ત્રીજી કોલમમાંથી એ પ્લસ એ બી પ્લસ બી સી પ્લસ એ સી કોમન લીધા, એકના છેદમાં લખ્યા છે, બરાબર છે. એટલે પહેલી ને ત્રીજી કોલમ સમાન થઈ ગઈ, માટે નિશ્ચયકનું મૂલ્ય ઝીરો થાય ગુણધર્મ નંબર ત્રણ પરથી. સાઈડમાં લખવાનું સી વન ઇક્વલ ટુ સી થ્રી. એટલે આ રીતે આ દાખલાઓ છે, બરાબર છે, એ ગુણધર્મ નંબર ત્રણ આધારિત બધા દાખલાઓ હતા કે જેના જવાબ શું આવતા હતા, ઝીરો આવતા હતા, બરાબર છે. બે માર્ક માટેના દાખલાઓ છે આ ચેપ્ટરમાંથી, એમસીક્યુ પૂછાય, બે માર્કના દાખલાઓ પૂછાય અને ચાર માર્કનો દાખલો પૂછાય છે. પેપર સ્ટેન્ડ, જૂની પેપર સ્ટેન્ડ આ વખતેની હતી, આ વખતે પૂછાણું એમાં. એટલે ચાર માર્ક માટે સરસ અગત્યના દાખલાઓ છે, આવશે આગળ હમણાં 4.2માં સાબિતીના ગુણધર્મના આધારે. માટે વિદ્યાર્થી મિત્રો, આ બધા પ્રમેયો છે એ હોમવર્કમાં મેં તમને કીધું એમ બે વાર એને સ્ટેટમેન્ટ લખવાના છે, પ્લસમાં 4.2 છે એના મેં જે દાખલા ચલાવ્યા એ દાખલાઓ તમારે હોમવર્કમાં એકવાર અને ફેરબુકમાં એકવાર લખી નાખવાના છે. એટલે આ રીતે દાખલાઓ તૈયાર કરો, થિયરી તૈયાર કરો. નેક્સ્ટ લેક્ચરમાં હવે આગળ પાછળ આપણે વધશું વળી પાછા, બરાબર છે. ત્યાં સુધી તમને જે લેક્ચર્સ મળે છે એનો વ્યવસ્થિત અભ્યાસ કરો, ન સમજાય અહીંયા પૂછો, વ્યવસ્થિત હોમવર્ક કરો, હોમવર્કના દરેક પેજ ઉપર નામ લખો જેથી તમારું જ હોમવર્ક અમને મળે, અને ઘરમાં રહો, સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. ઓકે, ધન્યવાદ.